ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીએ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત. પાક ઉત્પાદન માટે મહત્વનું કુદરતી ઘટક ધરતી છે. છોડ વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પોષક તત્વો જમીનના માધ્યમ દ્વારા મેળવે છે. હરિયાળી ક્રાંતિ બાદ કૃષિ અને વધુ ઉત્પાદન આપતી સુધરેલી સંકર જાતોની ઉપલબ્ધતાના કારણે પાક ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. પરિણામે જમીનમાંથી પોષક તત્વોના ઉપાડમાં પણ વધારો થયેલ છે, જેના કારણે જમીનમાં પોષક તત્વોની ઉણપ વર્તાવા લાગી, જેની પૂર્તિ કરવા રાસાયણિક ખાતરોનો આડેધડ અવૈજ્ઞાનિક અને અસંતુલિત ઉપયોગ થવાના કારણે સૂક્ષ્મ પોષક તત્વો અને સેન્દ્રિય પદાર્થની ઉણપ ઊભી થઈ. ખેડૂત ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં ઘટાડો તથા સક્રિયતા ઓછી થવાના કારણે જમીન નિર્જીવ બની. પરિણામ સ્વરૂપ પાક ઉત્પાદકતા ઘટતી જોવા મળી અથવા તો સ્થિર થઈ. આ પરિસ્થિતિમાં જમીનને જીવંત કરવા માટે જમીનમાં વધુમાં વધુ સેન્દ્રિય તત્વ ઉમેરવાની આવશ્યકતા જણાય. તે માટે છાણિયું ખાતર, પોટલી, મેન્યુર સ્લજ, કોમ્પોસ્ટ, વિવિધ તૈલી પાકોમાં અખાદ્ય ખોળ, લીલો પડવાશ, પાક અવશેષ વ્યવસ્થા, પાકની ફેરબદલી અને વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પૈકી અળસિયા દ્વારા બનાવેલ ખાતર, જેમાં નાઇટ્રોજન 1.5-2%, ફોસ્ફરસ 1-2%, પોટાશ 0.6-0.9%, કેલ્શિયમ 1.2-1.5 PPM, મેગ્નેશિયમ 250 PPM, સલ્ફર 40 PPM અને સૂક્ષ્મ પોષક તત્વો જેવા કે ઝીંક 100-150 PPM, લો 500-700 PPM, કોપર 40-80 PPM, મેગ્નીસ 200-350 PPM જેટલા હોય છે. ઉપરાંત વૃદ્ધિકારક હોર્મોન્સ ધરાવે છે, જે અલભ્ય પોષક તત્વોને લભ્ય બનાવે, જમીનની તંદુરસ્તી સુધારે અને ઉત્પાદકતા લાંબા સમય સુધી જાળવવામાં મદદરૂપ થાય છે. ઉત્ક્રાંતિવાદનો અભ્યાસ કરનાર ડાર્વિનના મત મુજબ અળસિયું ખેતરનું હળ છે. ડૉક્ટર બોરેટના અવલોકન મુજબ ઘાટ રચના વિનાના દોરી જેવા પામર પ્રાણી પોતાના હલનચલનથી થતા વિરાટ કાર્ય તરફ આપણું ધ્યાન ખેંચે છે, જેમાં સંસ્કૃતિની તમામ અજાયબી ભરેલી છે. કુદરતમાં સતત ચાલતી ચક્કીને એરિસ્ટોટલ નામના ફિલસૂફીએ અળસિયાને પૃથ્વીના આંતરડાનું બિરુદ આપેલ છે. પૃથ્વી પર અળસિયાની 3000 જાતિ પ્રજાતિઓ જોવા મળી છે. તે પૈકી ભારતમાં 509 જાતિ નોંધાયેલ છે. અળસિયાની લંબાઈનું વૈવિધ્ય 2-3 મિલીમીટરથી માંડી 1 મીટર જોવા મળે છે. સામાન્ય રીતે 8-12 સેમીની લંબાઈ ધરાવતા આ અળસિયા ઉભયલિંગી હોય છે, જેમાં નર અને માદાના પ્રજનન અંગો એક જ અળસિયામાં જોવા મળે છે. શરીરની સપાટી પર આવેલા રંધ્રો દ્વારા શ્વસન કરે છે. જમીનમાંની ધ્રુજારીથી સભાન થઈ જાય છે. જુદી જુદી જાતિ પ્રજાતિ મુજબ એક સાથે 1-20 ઈંડાઓનો સમૂહ મુકતા હોય છે. આવા 2-10 સમૂહ 3-5 દિવસમાં મુકતા હોય છે. એક અભ્યાસ મુજબ 1000 અળસિયા 21 દિવસમાં સાનુકૂળ વાતાવરણમાં 2000 થાય છે અને વર્ષના અંતે 833,000 થાય છે, જે 24 કલાકમાં જમીનમાં 10-20 કણા પાડે છે. જમીનને ઉલટસુલટ કરવાનું કામ સતત કરતા રહે છે. જમીનમાં તેમની રહેવાની ટેવ પ્રમાણે અળસિયાને 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. 1. જમીનની ઉપર રહેવાવાળા. જમીનની સપાટી પર રહેનારા તથા સેન્દ્રિય પદાર્થ ખાનારા, દાખલા તરીકે ઇસિનિયા, પોઇટીડા અને પેરિઓમિક્સ આર્બોટોલા કોલા, કે જે લંબાઈમાં ટૂંકા અને રાતા સ્પર્ધતા છે, તે કચરામાંથી સારું જૈવિક ખાતર બનાવે છે. 2. જમીનની નીચે રહેવાવાળા. જે જમીનની સપાટી નીચે રહેતા હોય છે, જેમ કે સેન્દ્રિય પદાર્થયુક્ત માટી ખાય છે. 3. જમીનમાં ખૂબ ઊંડે રહેનારા. આ અળસિયા માટી ખાનારા તરીકે ઓળખાય છે. દાખલા તરીકે પેરિઓમિક્સ સેક્સાવેટ્સ. પુખ્ત અળસિયાનું જીવન અંદાજિત 1 ગ્રામ હોય છે, પરંતુ જન્મે ત્યાંથી સતત માટી સેન્દ્રિય પદાર્થ ખાય છે.
एक दिवस में पोताना शरीर ना वजन करता 1 થી 2 ગણો सेंद्रीय कचरो खाए छे, जे पैकी 5 થી 17% खोराक शरीर ना विकास माटे वापरी बाकीनो हगार रूपे बहार काढ़े छे, जेमा आ हगार ह्यूमस रूपे होय छे, जेमा जमीन ने माढ़ी करता 100 ગણા लभ्य पोषक तत्वों ने छोड़ने लभ्यता में वधारो थाय छे, जे छोड़ने लभ्य बने छे। अड़सियाना उछेर में वर्मी कल्चर कहे छे। अड़सियाना शरीर माथी मल बाहर निकले छे, तेने वर्मी कास्ट कहे छे। कम्पोस्टिंग प्रक्रिया दरमियान अड़सियाना शरीर ने पानी थी वॉश करता नितरेला प्रवाही ने वर्मी वॉश कहे छे, अने अड़सियाना उपयोग थी बनेला सेंद्रिय खातर ने वर्मी कम्पोस्ट कहे छे। वर्मी कम्पोस्ट बनावानी रीत। एक, स्थळनी पसंदगी। स्थळनी पसंदगी एवी रीते करवी के ज्यां आजूबाजू काची सामग्री, दाखला तरीके छाणनी उपलब्धता सारी होय, अथवा नजीकमां फळ शाकभाजी अने फूलोने लगती बनावटोनी कोई फेक्टरी होय, तेवी नजीक जग्याની पसंदगी करवी जोईए, तथा जमीननी सपाटीए ऊंचे पाणी न भराय तेमज अन्य जीवोथी सुरक्षित होय तेवी जग्या पसंद करवी जोईए। 2, शेड तैयार करवो। वर्मी कम्पोस्ट नानू अथवा मोटू होय तेमां छाणो जरूरी छे। शेडनी साधन सामग्रीमां वांस, लाकड़ानी पट्टीओ, सीमेंटना थाबला वगैरेनी जरूरियात होय छे। लाकड़ा तथा कंतानो 3 મીટર પહોળો તથા જરૂરિયાત અને અવશેષોની લભ્યતા મુજબ 10 થી 30 મીટર લંબાઈનો શેડ બનાવો। આ શેડ વૃક્ષોના છાયડામાં બનાવવામાં આવે તો વધુ અનુકૂળ રહે છે। 3, પથારી તૈયાર કરવી। શેડની અંદર પથારી તૈયાર કરવા સૌ પ્રથમ નીચે નાના રોડા અને જાડી રેતીનો 6 થી 7.5 સેમી જાડો થર કરવો, જેની ઉપર આશરે 15 સેમી ગોરાળું જમીનનો થળ કરવું। પ્રથમ સ્તર, વર્મી બેડ ઉપર ઘાસ, ધાન્ય પાકના પણો તથા શેરડીની પતરી પાથરી, જેની ઉપર વિઘટન પ્રક્રિયાકારક વિવિધ સેન્દ્રિય પદાર્થોના અવશેષોના નાના ટુકડા બનાવી મિશ્ર કરી આશરે 10 સેન્ટીમીટરનો થર કરવો, સાથે સાથે અવશેષો સંપૂર્ણપણે પરળે તે રીતે પાણીનો અથવા મૂત્રનો છંટકાવ કરતા રહેવું। બીજું સ્તર, અડધા કોહવાયેલા કમ્પોસ્ટ, છાણ, સ્લસ, મરઘા બતકના ખાતરોનો આશરે 5 સેમીનો થર કરવો, સાથે સાથે પાણી છંટકાવ કરતા રહેવું। ત્રીજું સ્તર, અગાઉના બંને સ્તરોને જરૂરિયાત મુજબ સમગ્ર યુનિટ ભીંજાય તે રીતે પાણી રેલાય નહીં તે રીતે પલાળતા રહેવું। ચોથું સ્તર, ઘરગથ્થુ શાકભાજીના અવશેષો, બગીચાનો કચરો, પાક, નિંદાબણ, વૃક્ષ, લીલા અવશેષોને મિશ્ર કરી 10 સેમીનો થર કરવો, ગોબર ગેસની રબડી અથવા છાણ જરૂરિયાત મુજબ પાણીમાં ઓગાળી છંટકાવ કરવો। પાંચમું સ્તર, એકદમ ઓછી રીતે ગોરાળું માટી પાથરવી, ઉનાળામાં વધુ ગરમીના દિવસોમાં પાકના અવશેષોનું આવરણ બનાવવું, સમગ્ર યુનિટ પર છેલ્લે કંતાન, નારિયેળ કે પામના પાન ઢાંકી દેવા, જેથી અળસિયાને પક્ષીઓ ખાય નહીં તેમજ અંદરનું તાપમાન માફકસરનું રહે, પરંતુ પ્લાસ્ટિકનું ઢાંકણ હરગીઝ ન વાપરવું કારણ કે તે ગરમી પકડી રાખે છે। દરરોજ પાણીનો હળવો માફકસર છંટકાવ કરો, ગરમીના દિવસોમાં 2 વખત છંટકાવ કરો। અળસિયાને જીવવા માટે ભેજની જરૂરિયાત હોય છે, નહીં કે પાણી, પાણી ઓછું પડે કે ભરાઈ રહે તો અળસિયા મરી જાય કે નાસી જાય છે, આથી યોગ્ય માત્રામાં ભેજ તથા 25 થી 30 અંશ ઉષ્ણ તાપમાન જાળવવાથી અળસિયા મહત્તમ રીતે કાર્ય કરી શકે। જરૂરિયાત મુજબ અર્ધ કોહવાયેલી કમ્પોસ્ટ અને લીલા અવશેષો ઉમેરતા રહેવું અને મિશ્ર કરતા રહેવું। વર્મી કમ્પોસ્ટની પરિપક્વતા, આશરે 45 થી 50 દિવસે યુનિટની ઉપર ઘાટા ભૂખરા રંગનું ચા જેવી ભૂકી જોવા મળે, ધીરે ધીરે આખી બેડ આવી ભૂકીથી તૈયાર થશે। આ વખતે 4-5 દિવસ સુધી પાણી બંધ કરવું, જેથી અળસિયા વર્મી બેડમાં નીચે જતા રહે, ઉપરના થડનો ભૂકીથી હળવા હાથે વર્મી બેડને ખલેલ કર્યા વગર અલગ કરો, શંકુ આકારનો ઢગલો કરો જેથી સાથે અળસિયા નીચેના ભાગમાં જમા થશે, જે જુદા તારવી ફરી વખત ઉપયોગમાં લઈ શકાય। એકઠા કરેલ પાવડરના જથ્થાને છાયડાવાળી જગ્યાએ આશરે
12 કલાક રાખવા. જરૂર જણાય તો કમ્પોસ્ટને 2.0 થી 2.5 મિલીમીટરના કાણાવાળી ચાળણીથી ચાળીને પેક કરી શકાય. પુનરાવર્તન. ફરીથી અર્ધ કોહવાયેલા સૂકા લીલા અવશેષો અને સેન્દ્રીય વસ્તુઓ ક્રમબદ્ધ રીતે ઉમેરો, જેથી વર્મી બેડમાં નીચેના સ્તરમાં રહેલા અળસિયા ફરી વખત તેનું કાર્ય ચાલુ કરશે. આ રીતે સતત પુનરાવર્તન કરતા રહી વર્મી કમ્પોસ્ટ મેળવતા રહો. હવે પછી અળસિયાની સંખ્યામાં વધારો થશે. આથી આશરે સરેરાશ 30-35 દિવસે હાર્વેસ્ટ મળે. કુલ અવશેષોના આશરે 50-60% વર્મી કમ્પોસ્ટ મળશે. વર્મી કમ્પોસ્ટના પ્રકાર અને તેના ઉત્પાદનમાં રાખવી કાળજી. પથારી માટેની જરૂરિયાત. વર્મી કમ્પોસ્ટિંગ માટે સૌપ્રથમ પાયામાં છેક તળિયે અળસિયા ખાઈ શકે તેવા પદાર્થની પથારી કરવામાં આવે છે. આવા પદાર્થોમાં સડી શકે તેવા કેળાના થડની છાલ, નાળિયેરના છેડા, નાળિયેરના પાન, શેરડીની વાખડી, પાકનું પરાળ કે ઘાસનો ઉપયોગ થઈ શકે. ઢોરને નિરણ કરવા આવે અને તેને ખાધા પછી વધેલ ઓગાસ, નકામું થઈ ગયેલું દાણ વગેરે પણ પથારી તરીકે ઉપયોગ થઈ શકે. વર્મી કમ્પોસ્ટ માટેની જગ્યા અને અળસિયાની સંખ્યા. જ્યાં વર્મી કમ્પોસ્ટ બનાવવું છે તે જગ્યાનું માપ નકામા પદાર્થ જથ્થા પર આધાર રાખે છે. આ ઉપરાંત અળસિયાની સંખ્યા પર પણ જગ્યાની સાઇઝનો આધાર છે. સામાન્ય રીતે 2000 પુખ્ત અળસિયા માટે 1 ચોરસ મીટર જગ્યા પૂરતી થઈ પડે છે. આટલા અળસિયા કચરાનું કમ્પોસ્ટ બનાવે છે. બીજી રીતે કહીએ તો 2.23 મીટર જગ્યામાં 10 કિલોગ્રામ અળસિયા દર મહિને 1 ટન સેન્દ્રીય ખાતર કચરાનું ઉપરનું 22.5-30 સેન્ટીમીટરના પડનું કમ્પોસ્ટ થયેલું હોય છે, જેને જુદું લઈ એકઠું કરવું. ઉપરનું આવરણ તથા રક્ષણ. વર્મી કમ્પોસ્ટ બનાવવામાં ઉપયોગ જે સેન્દ્રીય કચરા ઉપર પાણી ઉડી જતું અટકાવવા આવરણ બનાવવામાં આવે છે. તદુપરાંત કીડીઓ જેવા પરભક્ષીથી રક્ષણ મેળવવા માટે અળસિયા બહારની બાજુ અવરજવર ન કરે તે માટે સામાન્ય રીતે પાણીથી ભીંજવેલ ક્ષણના કોથળા આવરણ તરીકે પાથરવામાં આવતા હોય છે. અળસિયા પ્રકાશમાં કામ કરવાનું પસંદ કરતા નથી. વર્મી કમ્પોસ્ટ બનાવવાની જગ્યા ફરતે ખાઈ બનાવી તેમાં પાણી ભરી રાખવું તથા જગ્યાની ફરતે તારની નાની છિદ્રોવાળી જાળી ફિટ કરવી, જેથી ઉંદર, બિલાડી, કૂતરા, પક્ષી તેમજ અન્ય પરભક્ષીઓથી રક્ષણ થઈ શકે. ભેજનું પ્રમાણ. વર્મી કમ્પોસ્ટ દરમિયાન ભેજનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. સામાન્ય રીતે 30-40% ભેજ જળવાઈ રહે તે જરૂરી છે. આટલા સમપ્રમાણ ભેજને કારણે અળસિયાને સાનુકૂળ પરિસ્થિતિ મળતા તેની કાર્યક્ષમતા જળવાઈ રહે છે. પરિણામે વર્મી કમ્પોસ્ટની પ્રક્રિયામાં ઝડપ આવે છે. વધુ પડતું પાણી હોય તો અળસિયાની કાર્યક્ષમતા ઘટે છે. આવા સમયે સૂકું છાણ કે સેન્દ્રીય કચરો તેને આપવામાં આવેલ ખોરાકમાં ભેળવવાથી ભેજનું પ્રમાણ માફકસર જાળવી શકાય. ભેજનું યોગ્ય પ્રમાણ માટે ભેજ આપવામાં મીટરનો ઉપયોગ થઈ શકે, જેથી વધારે ભેજ હોય તો જાણી શકાય. વધુ ભેજને કારણે અળસિયા ચામડી દ્વારા શ્વસન કરી શકતા નથી. વર્મી કમ્પોસ્ટ તૈયાર થયે તેને ભેગું કરતા પહેલાં 4-5 દિવસ અગાઉથી પાણીનો છંટકાવ બંધ કરતા અળસિયાને અનુકૂળ ભેજ મળી રહે તે માટે તળિયે જતા રહે છે, જેથી સહેલાઈથી અળસિયા વગરનું ઉપરનું તૈયાર થયેલ વર્મી કમ્પોસ્ટ ભેગું કરી શકાય છે. પીએચ. સામાન્ય રીતે વર્મી કમ્પોસ્ટ બનાવતા દરમિયાન 6.8-7.5 સુધીનો પીએચ આંક માપવા માટે પેપર સ્ટ્રીપનો ઉપયોગ થઈ શકે, જે માટે પેપર સ્ટ્રીપને વર્મી કમ્પોસ્ટવાળા દ્રાવણમાં બોળતા સ્ટ્રીપનો રંગ બદલાય છે, જે ચાર્જમાં રહેલ રંગ સાથે સરખાવતા પીએચ જાણી શકાય છે. ચાર્ટ વર્મી કમ્પોસ્ટને ત્યાંથી મળી રહે છે. તેમ છતાં ખેડૂતોને જો પીએચ પામવાનું જ્ઞાન ન હોય તો રસાયણશાસ્ત્રી જોડે તે અંગેનું જ્ઞાન મેળવી લેવું જોઈએ, કારણ કે વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે આ એક અગત્યનું પરિબળ છે. 7 પીએચ હોવો એ તટસ્થ પરિસ્થિતિ છે. જ્યારે 7 થી ઓછો પીએચ હોય તો
परिस्थिति गणाय अने 7 थी ओछो पीएच होय तो भास्मिक परिस्थिति गणाय। भास्मिक अने आलिम्बीय परिस्थिति अड़स्यनी कार्यक्षमता ऊपर असर करे छे। सौथी सारी कार्यक्षमता मेळवा तटस्थ परिस्थिति जाळवी जोईए। उष्ण तापमान सारू अने झड़पी वर्मी कम्पोस्ट बनाववा माटे 20°C થી 30°C उष्ण तापमान होवुं जरूरी छे। जो कि अड़स्या वातावरणना 48°C उष्ण तापमान सुधी जीवता होय छे, परंतु ते कार्यक्षम रीते काम करी शकता नथी। वर्मी कम्पोस्टिंग दरमियान सेंद्रिय कचरो सड़वाने कारणे उष्ण तापमान 30°C સુધી વધતા સંભવ છે। આમ ન થાય તે માટે વર્મી કમ્પોસ્ટ બનાવવામાં આવે છે। તેનો વધારે 1-5 જાડો થળ બનાવો કે નહીં, તથા થળ બનાવતી વખતે સેન્દ્રિય કચરો દબાવીને ન પાથરતા ભરતા ખૂલતો ભરવો જોઈએ, જેથી વધુ પડતી ગરમી ઉત્પન્ન થતી નિવારી શકાય। તેમજ પાણીનો છંટકાવ કરી આગળ જણાવ્યા મુજબ યોગ્ય ભેજની જાળવણી કરવી। ઉષ્ણ તાપમાન નિયંત્રિત રાખી શકાય છે। યોગ્ય ભેજ, પીએચ અને ઉષ્ણ તાપમાન જાળવવા આવે અને અળસિયાની યોગ્ય જાત, તેની સંખ્યા તેમજ સંતુલિત ખોરાક પૂરો પાડવામાં આવે તો વર્મી કમ્પોસ્ટનું ઉત્પાદન નફાકારક બનાવી શકાય છે, જે માટે ઉપરના પરિબળોનું ધંધાકીય રીતે નિયમન કરવું જોઈએ તથા વર્મી કમ્પોસ્ટ વેચાણ માટે પણ અસરકારક માર્કેટિંગ કરવું જોઈએ। કેટલાક ઉત્પાદકો વર્મી કમ્પોસ્ટનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે વર્મી કમ્પોસ્ટ બનાવવા પૂરતો સમય ફાળવી શકતા નથી કે પૈસા ખેંચી શકતા નથી। તેઓ ધીમી અને ઓછા ઇનપુટ્સ જરૂરી પડે તેવી ઓછા ખર્ચવાળી સાદી પદ્ધતિથી જરૂરિયાત મુજબનું ઉત્પાદન મેળવી શકાય। વર્મી કમ્પોસ્ટમાં અગત્યની ચેતવણી આટલું ધ્યાનમાં રાખજો। 1. કાળજી રાખજો, વર્મી કમ્પોસ્ટનો ખાડો ઊંચાણવાળી જગ્યામાં હોવો જોઈએ, કારણ કે નીચાણવાળી જગ્યામાં વરસાદ કે અન્ય પાણીનો ભરાવને લીધે કદાચ કાદવ થવાનો ભય હોય છે, જેથી અળસિયા ખાડામાંથી છટકી જઈ શકે છે। 2. વર્મી કમ્પોસ્ટના ખાડામાં જરૂરી પ્રમાણમાં ભેજ ટકી રહેવો જોઈએ, કારણ કે જો ભેજનું પ્રમાણ ઓછું હશે તો અળસિયા મરી જવાનો અથવા નાસી જવાનો ખતરો રહે છે। 3. ખાતરના ખાડાની ઉપર નારિયેળીના છટિયા અથવા કંટાનથી આવરણ રાખવું, કારણ કે કચરાના ઉપલા પડમાં પ્રકાશ હોય તો અળસિયા ત્યાં ખાતર બનાવી શકતા નથી। 4. ખાતરના ખાડાને તારની જાળી અથવા કાંટા વડે બરાબર ઢાંકીને રક્ષણ કરવું, કારણ કે ચકલી, બગલા, ઉંદર, સાપ, દેડકા, મરઘા તથા ઊંડ અળસિયાને શોધીને ખાઈ જવાની કોશિશ કરતા હોય છે। 5. વર્મી કમ્પોસ્ટ માટે તાજો કચરો ન વાપરો, તે સારી પેઠે કોહવાયેલો ને સડેલો હોવો વધુ જરૂરી છે। તાજો કચરો સડવાની શરૂઆત કરે ત્યારે ગરમી પેદા કરે છે, આ ગરમી અળસિયાથી સહન થઈ શકતી નથી, પરિણામે અળસિયા મરી જાય છે અથવા બહાર નીકળી જાય છે। અળસિયાને જળબું કે મોડું હોતું નથી, માટે તેઓ તાજો કચરો ચાવી શકતા નથી। તેમને અસંત સડેલો, મુલાયમ, નરમ કચરો વધુ માફક આવે છે। 6. કચરો નાખ્યા પછી અઠવાડિયામાં એકવાર પંજેઠી જેવા ઓજાર વડે કચરાનો ઢગલો ઉપર નીચે ઉલ્લેચવા અને ઉપલા નીચલા પડને ફેરવો, કારણ કે પૂરતી હવા ન મળવાને કારણે અળસિયા કાર્યક્ષમ રહી શકતા નથી। 7. વર્મી કમ્પોસ્ટનો ખાડો છાયાવાળા વૃક્ષની નીચે અથવા છાપરા તળે તૈયાર કરવો, કારણ કે ખુલ્લા આકાશ તળે સૂર્યના ગરમ કિરણો, વરસાદ વગેરેને લીધે અળસિયાના ખાતર ઉત્પાદનમાં બધા પહોંચે છે। 8. તૈયાર ખાતર પ્લાસ્ટિકની કોથળીમાં અથવા મોટા કોથળામાં ભરી રાખવું, કારણ કે ખાતરનો ભેજ સુકાઈ જશે। 9. ખાતરના ખાડાના તળિયે ઈંટના રૂડાની જગ્યાએ પથ્થર મૂકવા નહીં, કારણ કે પથ્થર ગરમી પેદા કરે છે, જે અળસિયાને નુકસાનકારક હોય છે। 10. કચરાનું પણ 45°C થી 50°C વધુ ઊંચાઈ ન હોવું જોઈએ, કારણ કે વધુ ગરમીથી અળસિયા ભાગી જશે અથવા મરી જવાનો ભય રહે છે। 11.
ખાતરના ખાડાની જગ્યાએ અને સડેલો કચરો ગોઠવવાનું આયોજન બરાબર કરવું, વેચાણ અને પ્રચાર જારી રાખવા, કારણ કે જેથી બારેમાસ ખાતર મળી રહે અને પ્રક્રિયા ચાલુ રહે, જાહેર ખબરથી ખાતરનું વેચાણ વધે। તો ખેડૂત મિત્રો, આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।